સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ આજે બી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આ તરફ સૂર્યનારાયણને જળ ચડાવી. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું મહાકાલેશ્વર મંદિર, આ તરફ હનુમાનજી દદ્દુને મનાવવા. એન્ડ હનુમાન ચાલીસા કરી મેં બી આવી ગઈ છું રૂમ પર, નાસ્તો વગેરે રેડી કરી. એન્ડ ત્યાર પછી આવી ગયું છે સદભાવના વૃદ્ધાશ્રમમાંથી ચકલા ઘર. સો એમને બી મેં અત્યારે ચકી ઘર બનાવી એન્ડ લગાવી દઈશ. એન્ડ અત્યારે થઈ ગયો છે બપોરનો સમય, અત્યારે મેં એન્ડ માય ફ્રેન્ડ બંને જમી લઈશું. એન્ડ ત્યાર પછી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ સૌથી પહેલાં ફટાફટથી સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ મેં બી મારું રીડિંગ કરી દઈશ સ્ટાર્ટ. સો આ તરફ અમારું રીડિંગ બી થઈ ગયું છે સ્ટાર્ટ. એન્ડ જીસીઆરટીની અંદર મેં જે ઇતિહાસ કરી રહી હતી એ તો ફિનિશ થઈ ગયો છે. એમસીક્યુ જે અટેમ્પ્ટ કરી રહી હતી એ બી થઈ ગયા છે. એન્ડ અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધું છે રાજ્યશાસ્ત્ર. સો આ જ રીતે અત્યારે મારું જે જીસીઆરટીનું રીડિંગ છે એ સ્ટાર્ટ છે. એન્ડ એમની જોડે જોડે ઓલરેડી બંધારણ બી. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે બંધારણ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે કોનું કરવું જોઈએ, બુક સજેસ્ટ કરો. તો શહેજાદ કાઝીની જે બુક છે 2024 એડિશન છે, બહુ બેસ્ટ છે, એકવાર ચેક કરી લેજો. એમની લાસ્ટમાં ચેપ્ટર ફિનિશ થાય એટલે વન લાઇનર એન્ડ એમસીક્યુ બી આપેલા છે. સો એકવાર એ ચેક કરી લેવાની, બહુ બેસ્ટ બુક છે કોન્સ્ટેબલ એન્ડ પીએસઆઈ માટે. મેં બી એ જ રીડ કરું છું. એન્ડ અધર પબ્લિકેશન તમને કોઈ સજેસ્ટ કરે યા સારું હોય તો તમે એમાંથી બી કરી શકો છો. એન્ડ હા, ત્યાર પછી કોઈની નેક્સ્ટ કમેન્ટ હતી કે ઇન્ડિયન જિયોગ્રાફી માટે કોઈ બુક સજેસ્ટ કરો. તો એમના માટે યુવા પબ્લિકેશનની બુક બેસ્ટ છે, તો એકવાર ચેક કરી લેવી એન્ડ ત્યાર પછી પરચેસ કરવી. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મેં જીસીઆરટીને 5-6 વાર રીડ કરી છે તો હવે કોઈ પબ્લિકેશન રીડ કરવું જોઈએ યા ફિર નહીં. તો જીસીઆરટીને રિલેટેડ તમે કોઈ બી પબ્લિકેશન લેવા માગો છો તો તમે 5-6 વાર જો જીસીઆરટીની બુક્સ છે, પાઠ્યપુસ્તક રીડ કર્યા છે તો તમે પરચેસ ન કરો તો ચાલે. બટ ઇતિહાસ, ભૂગોળ યા ફિર અધર બંધારણ વગેરે જે બુક્સ છે એમના માટે તમે અધર પબ્લિકેશન લઈને રીડ કરી શકો છો. એમના માટે અધર કોઈ બુક્સ લઈને રીડ કરવું જોઈએ, કેમકે જીસીઆરટીથી જસ્ટ નહીં ચાલે. સો એટલા માટે. એન્ડ નેક્સ્ટ કમેન્ટ હતી કે તમારી જે આંખના નંબર છે એ ચાલે કે ન ચાલે. મારે 2-3 નંબર છે તો 2.5 નંબર હોય, 2-2.5 નંબર સુધીની છૂટ આપેલી છે ઓલરેડી. એન્ડ 3 નંબર હોય આ અપ હશે તો ન ચાલે. એન્ડ મારે જે નંબર છે એ ડિગ્રીવાળા છે એટલે મારા કાઉન્ટ ન થઈ શકે. સો નંબરના લીધે, જે મારા આંખના નંબરના લીધે, મને કોઈ જ પ્રોબ્લેમ આવે એવું નથી ફિઝિકલમાં. એન્ડ 3 વધારે નંબર છે તો તમારે પ્રોબ્લેમ થાય, નહીં તો ન થાય. એન્ડ નેક્સ્ટ કમેન્ટ હતી કે તમે જે ટેસ્ટ આપો છો, જે એમસીક્યુ અટેમ્પ્ટ કરો છો, શેમાંથી કરો છો? સો યુવા પબ્લિકેશનની બુક્સ છે મારી પાસે જીસીઆરટીની, એમાં જ આપેલા છે, એમાંથી કરું છું એન્ડ એપ્લિકેશનમાં. એન્ડ ત્યાર પછીની જે કમેન્ટ્સ હતી કે તમે ક્યાંથી છો. સો મેં અત્યારે રાજકોટથી છું, બટ મારું જે ગામ છે રાજકોટ જિલ્લાનું જામદાદર કરીને ગામ છે. એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ એ બી આવે છે કે તમારા રેગ્યુલર વ્લોગ લાવો, બટ થોડું મારું ટાઈમ ટેબલ શેડ્યુલ છે થોડું ચેન્જ થઈ ગયું હતું એન્ડ મે બી અનરેગ્યુલર, જેથી કરીને મારા વ્લોગ મેં ટાઈમ પર નથી અપલોડ કરી શકતી. સો ફાઇનલી અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયો છે સાંજનો સમય. એન્ડ અમે લોકો બી રેડી થઈને નીકળી ગયા છીએ ગ્રાઉન્ડ જવા માટે. સો ફાઇનલી પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ. એન્ડ અત્યારે મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અત્યારે અમે લોકો કોર વર્કઆઉટ કરીશું એન્ડ એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ વગેરે. સો તમે લોકો જ્યારે બી જાતે રનિંગ કરતા હોય, કોઈ કોચ ન રાખ્યા હોય, ત્યારે તમે બહુ જ એટલે બહુ જ સાવચેતીથી રનિંગ કરવું જોઈએ, કેમકે બહુ જ બધા કિસ્સાઓ બહાર આવે છે. ઘણા બોયસ યા ગર્લ્સ રનિંગ કરતાં કરતાં હાર્ટ એટેકના પ્રોબ્લેમ થાય છે. તો ઘણીવાર જાતે કરતા હોય યા કોચ હોય તો બી આપણે સાવચેતી રાખવી તો બહુ જ જરૂરી છે, કેમકે ગરમીના દિવસો છે. સો એટલા માટે. એન્ડ અમે લોકો તો ઓલરેડી વિધાઉટ કોચ કરી રહ્યા છીએ. એન્ડ ઘણા લોકો પૂછે છે તમે સાંજ એન્ડ સવાર બંને ટાઈમ રનિંગ કરો છો. સો હા, અમે ઘણીવાર રાત્રે બી એન્ડ સવારમાં બંને ટાઈમ રનિંગ કરીએ છીએ. એન્ડ આ રીતે અત્યારે મારી પ્રિપરેશન, રીડિંગ એન્ડ રનિંગ બંને આ જ રીતે મારી પ્રિપરેશન ચાલી રહી છે. એન્ડ આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ કેવું છે કે રાતના હમણાં મને ઓલરેડી ઊંઘ આવતી જ નથી, કેમકે 1 મેં સૂવું છું. એવી બી કોઈની કમેન્ટ્સ હતી કે રાત્રે તમે કેટલા વાગે સૂવો છો એન્ડ કેટલા વાગે મોર્નિંગમાં જાગો છો. સો રાત્રે 1 મેં સૂવું છું એન્ડ મોર્નિંગમાં 5 ઓલરેડી જાગું છું. એ પહેલાં મેં રાત્રે 2-3 જાગું છું, 2-3. સો મારી ઊંઘ જ પૂરી નથી થતી એન્ડ દિવસના બી મને ઊંઘ નથી આવતી. દિવસના મેં બપોરના સમયે ઊંઘતી નથી. સો આમના લીધે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ થોડું ચેન્જ થઈ ગયું હતું એન્ડ વ્લોગ અપલોડ કરવામાં બી મેં થોડી અનરેગ્યુલર વ્લોગ શૂટ થઈ જાય છે, બટ મેં એડિટિંગ કરવાનો ટાઈમ નથી મળી રહ્યો. સો એમના માટે મારા વ્લોગ નહોતા આવી રહ્યા, બટ મેં કોશિશ કરીશ કે ટાઈમ ટુ ટાઈમ મારા વ્લોગ અપલોડ કરી શકું, કેમકે બહુ બધા લોકો ટાઈમ ટુ ટાઈમ મારા વ્લોગ જોઈ રહ્યા છે. એ બધાને થેન્ક યુ સો મચ, સપોર્ટ બી કરી રહ્યા છે એન્ડ મારા વ્લોગ પરથી મોટિવેશન બી લઈ રહ્યા છે એ લોકોને થેન્ક યુ સો મચ. એન્ડ જ્યારે બી તમે પ્રિપરેશન કરતા હોય ત્યારે કેવું હોય છે કે ઘણીવાર તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ છે એ તમે બનાવી તો લો છો, બટ ટાઈમ ટુ ટાઈમ આપણે એમને ફોલો નથી કરી શકતા હોતા. આવું બી બને છે, યા ફિર જોબ જોડે પ્રિપરેશન કરી રહ્યા છીએ તો બી પ્રોબ્લેમ થતો હોય છે. સો આ રીતે જ્યારે બને છે, ઘણા લોકોની કમેન્ટ્સ બી આવે છે કે મેં જોબ જોડે કઈ રીતે પ્રિપરેશન કરું.
તો જ્યારે તમારો જોબનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ સિવાય તમારે જે ડેઈલી વહેલા જાગીને તમે પ્રિપરેશન કરી શકો, રીડ કરી શકો, તો એ રીતે કરવું જોઈએ. નહીં તો જ્યારે જોબ પરથી છૂટી એન્ડ રાત્રે બી રીડિંગ કરી શકો છો 12 વાગ્યા સુધી તમે, એન્ડ જોબ પરથી જ્યારે છૂટીને આવે ત્યારે ઓલરેડી બધાને ખબર હોય છે કે કેટલા થાકી ગયા હોય છે, કેમ કે મેં જોબ કરેલી છે સો મને ખ્યાલ છે. એન્ડ અત્યારે કોઈની કમેન્ટ્સ હતી કે તમે જોબ જોડે પ્રિપરેશન કરી રહ્યા છો, સો હમણાં તો મેં મારી જોબ સ્કીપ કરી છે, બટ હા ક્યારેક મારી જે ફ્રીલેન્સિંગ જોબ છે ક્યારેક મારે અચાનક જવું પડતું હોય છે, સો મેં એ ટાઈમે જઉં છું, અવોઇડ નથી કરતી. સો બટ અત્યારે રેગ્યુલર મારી જોબ ચાલુ નથી, અત્યારે મેં જસ્ટ પ્રિપરેશન કરી રહી છું. સો જે લોકો જોબ જોડે પ્રિપરેશન કરી રહ્યા છે એ આ રીતે કરી શકો છો કે મોર્નિંગમાં વહેલા જાગીને રીડિંગ કરી શકો છો, યા ફિર રાત્રે થોડી તકલીફ તો પડવાની જ છે કેમ કે જોબ જોડે કરીએ એટલે આખા દિવસનો થાક બી લાગ્યો હોય છો આમના માટે. એન્ડ સો આ સિવાય તમારી જો કોઈ બી કમેન્ટ્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, એમનો આન્સર જ્યારે બી મેં કમેન્ટ્સ રીડ્સ કરીશ ત્યારે આપીશ. ઘણા લોકોની કમેન્ટ્સનો આન્સર મેં ન આપી શકતી હોય કેમકે મેં છે જ્યારે ફ્રી થાઉં છું ત્યારે ઓપન કરીને અમુક કમેન્ટ્સ રીડ થઈ જતી હોય છે, અમુક મારી નજરથી બહાર જતી રહેતી હોય તો મેં એમનો આન્સર ન આપી શકી હોય, એમના માટે સોરી. જે લોકોને આન્સર ન મળ્યો હોય સેકન્ડ ટાઈમ જો જરૂરી હોય તો તમે મને કમેન્ટ્સ કરજો, એમનો આન્સર આપી દઈશ. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી એમનો ઓલરેડી મેં આન્સર આપ્યો હતો કે એન્જલ એકેડમીવાળાનું 180 દિવસનું પ્લાનિંગ છે, એ જે કોર્સ છે આપણે પરચેસ કરી શકાય યા ફિર લઈ શકું, એવી સમથિંગ કમેન્ટ્સ હતી. 10,000નો છે. સો તમે એમની જોડે જોડે રેગ્યુલર રહીને એમના લેક્ચર અટેન્ડ કરીને એન્ડ પુસ્તકો બી રીડ કરી શકો, આ રીતે તમે એડજસ્ટ કરી શકતા હોય તો કોર્સ લઈ શકાય. એન્ડ ખાસ કરીને 180 દિવસનું પ્લાનિંગ છે, 10,000માં કોર્સ છે, તો એ કોર્સ તમે અફોર્ડ કરી શકો છો તો લઈ શકો છો. એન્ડ એમની જે ભણાવવાની રીત છે એ તો ઓલરેડી બેસ્ટ છે, બધાને ખબર છે, તો બી તમને ફાવે છે કે નહીં એકવાર ચેક કરી લેવાનું, કેમ કે બધા ફેકલ્ટીઓ એન્ડ બધા એકેડમીવાળા એ પોતાની રીતે બેસ્ટ આપતા હોય છે, બટ આપણને એમનું જે શીખવવાની જે રીત છે, ભણાવવાની જે રીત છે, આપણને ફાવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. સો એન્જલવાળાનું ઓલરેડી મને બેસ્ટ લાગે છે, પણ તમને લાગે છે કે નહીં એ તમે લોકો ચેક કરીને લઈ શકો છો. સો ઓલરેડી મેં આન્સર આપ્યો હતો કમેન્ટ્સમાં, બટ મેં નેક્સ્ટ ટાઈમ બ્લોગમાં બી આપી દઉં છું. સો ફાઇનલી અમારું રનિંગ વર્કઆઉટ ફિનિશ થઈ ગયું છે એન્ડ અત્યારે અમે લોકો કરી રહ્યા છીએ લાસ્ટ સ્ટ્રેચિંગ. એન્ડ કેટલા લોકોએ હજી રનિંગ બી સ્ટાર્ટ નથી કર્યું કમેન્ટ સેક્શનમાં જણાવજો. એન્ડ અત્યારે ઓલરેડી વરસાદનો માહોલ બી થઈ રહ્યો છે, જેથી કરીને જે લોકો કાચા રસ્તા પર યા ફિર કાચું મેદાન છે ધૂળ્યું એમની પર રનિંગ કરતા હોય તો એ તો અત્યારે થઈ ન શકે. જે લોકો એથ્લેટ પર રનિંગ કરી રહ્યા હોય, એટલે ગ્રાઉન્ડ છે જે રબરનું હોય છે, સો એમની ઉપર છે ચોમાસાની અંદર રનિંગ કરવામાં કોઈ પ્રોબ્લેમ ન થઈ શકે. સો જે લોકોએ કન્ટિન્યુ રનિંગ રાખ્યું હોય એ લોકો અત્યારે જે ગ્રાઉન્ડની અંદર કરી રહ્યા હોય, ધૂળિયું ગ્રાઉન્ડ છે, ગાર્ડન છે, અમુક લોકો રસ્તાઓની સાઈડમાં રનિંગ કરતા હોય છે ઘણીવાર, એવી બી કમેન્ટ્સ આવે છે, સો એમને થોડો પ્રોબ્લેમ થઈ શકે. સો થોડો ટાઈમ સ્કીપ થઈ જાય એન્ડ ત્યાર પછી તમે સ્ટાર્ટ કરો તો બી ચાલે, નહીં તો ઘણા લોકો એવી કમેન્ટ્સ કરતા હોય છે કે મેં આ રીતે રનિંગ કરું છું બટ આ પ્રોબ્લેમથી સ્કીપ થાય છે. સો ફાઇનલી આજે અમારું રનિંગ વર્કઆઉટ બી ફિનિશ એન્ડ લાસ્ટ સ્ટ્રેચિંગ બી ફિનિશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમારા લોકોની પ્રિપરેશન કેવી ચાલી રહી છે એન્ડ કઈ જગ્યાએથી તમે પ્રિપરેશન કરી રહ્યા છો. સો આ સિવાય તમારી કમેન્ટ્સ હોય કોઈ બી તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. એન્ડ એક વાત મેં હંમેશા કહું છું કે તમને જે ડિમોટિવેટ કરવાવાળા માણસો છે એમનાથી દૂર રહો એન્ડ ખુદને ખુદ મોટિવેટ કરો એન્ડ આગળ વધો. એન્ડ અત્યારે રનિંગ કરી મેં બી આવી ગઈ છું મારી ફ્રેન્ડને ત્યાં જમવા એન્ડ એમની જોડે જ મેં આજનો વ્લોગ બી અહીંયા જ કરી સમાપ્ત. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.